હેલો ફ્રેન્ડ, કેમ છો? મજામાં ને? તો મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં આપણું સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જે ગુજરાત એગ્રીકલ્ચર યુનિવર્સિટી દ્વારા તારીખ 29 ડિસેમ્બર 2019 ના રોજ લેવાયેલ જુનિયર ક્લાર્કની જે પરીક્ષા લેવાની તેનું અંદાજિત મેરિટ કેટલું રહેશે, એટલે કે અંદાજિત કટઓફ કેટલું રહેશે તે આપણે આ વિડીયોમાં જોશું. તો મિત્રો, તમામ માહિતી માટે સંપૂર્ણપણે વિડીયો જોજો. વિડીયો ગમે તો તેને લાઇક કરજો, તમારા મિત્ર સુધી શેર કરજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને મિત્રો, તમારે ક્યાં સુધી કટ ઓફ રહે છે, તમારા કેટલા માર્ક છે તે અમને અવશ્ય અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવો. તો ચાલો મિત્રો, આપણે કટ ઓફ જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે કટ ઓફ જોતા પહેલાં બે ચાર બાબત આપણે પેપર વિશે ચર્ચા કરી લઈએ. મિત્રો, પેપર પ્રમાણમાં ખૂબ જ અઘરું હતું, જેના કારણે મેરિટ છે તે ખૂબ જ નીચું જવાની સંભાવના છે. પેપરની વાત કરીએ તો પેપરમાં જે જાહેર વહીવટના પ્રશ્ન પૂછેલ હતા, તો જાહેર વહીવટ વિશે વિદ્યાર્થીએ ખૂબ જ ઓછી તૈયારી કરેલ હતી. ત્યાર પછી કોમ્પ્યુટરની વાત કરીએ તો કોમ્પ્યુટરના જે પ્રશ્ન હતા તે ખૂબ જ ડીપમાં પૂછેલ હતા, એટલે ઘણા બધા વિદ્યાર્થીઓને તે પ્રશ્ન અઘરા લાગેલ છે. ગણિતની વાત કરીએ તો ગણિત રીઝનિંગના દાખલા તે ખૂબ જ ડીપમાં અઘરા પૂછેલ હતા, જેથી કરીને તે ખૂબ જ સમય માગી લે તેવા હતા, જેથી કરીને કોઈક જ ભાગ્યે વિદ્યાર્થીઓને તે બધા દાખલા સોલ્વ થયા છે. વાત કરી હવે સરળ પ્રશ્ન ક્યાં હતા, તો ગુજરાતી વ્યાકરણ છે, અંગ્રેજી વ્યાકરણ છે, જનરલ નોલેજ છે, તેમજ ભારતના બંધારણના પ્રશ્નો છે, તેમજ જીકે છે, તેમજ પછી આગળ ઇતિહાસ છે, કરંટ અફેર છે. આ બધા જ પ્રશ્ન જે પૂછેલ હતા તે એકદમ સરળ હતા. તો મિત્રો, અહીં પેપર છે તે એકદમ ખૂબ ડીપમાં પૂછેલા, જાહેર વહીવટ, કોમ્પ્યુટર અને ગણિત તેમજ સરળમાં પૂછેલા, ગુજરાતી વ્યાકરણ, અંગ્રેજી વ્યાકરણ અને જનરલ નોલેજ, એ રીતે બે ભાગમાં પેપર પૂછાયેલ હતું. ત્યાર પછી મિત્રો વાત કરીએ તો કે આ એક્ઝામમાં 30 થી 40% ઉમેદવાર હતા તે ગેરહાજર હતા, જેના કારણે પણ મેરિટ નીચું જવાની સંભાવના છે. બીજા નંબરમાં મિત્રો, આ જ દિવસે જે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સુપરિન્ટેન્ડન્ટની એક્ઝામ સાથે હતી, તો જે વિદ્યાર્થી મિત્રો સુપરિન્ટેન્ડન્ટની એક્ઝામ દેવા ગયા હશે અને ગુજરાત એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં પણ ફોર્મ ભરેલ હશે, તો તેને આ પરીક્ષામાં તેઓ ગેરહાજર રહ્યા હશે, એટલે જેથી કરીને મેરિટ પણ નીચું જવાની સંભાવના છે. તો ચાલો મિત્રો, હવે આપણે આગળ મેરિટ જોઈએ. તો મિત્રો, સૌ પ્રથમ તો આપણે જનરલ કેટેગરીનું મેરિટ જોઈએ. તો જનરલ કેટેગરીના ઉમેદવારોમાં મેરિટ છે તે 110 થી લઈને 115 સુધીનું રહેવાની સંભાવના છે. ત્યાર પછી આપણે ઇડબલ્યુએસના કેટેગરીના ઉમેદવારો માટે મેરિટ જોઈએ, તો તેમનું મેરિટ છે તે 108 થી લઈને 112 સુધીનું રહે તેવી સંભાવના છે. ત્યાર પછી આપણે ઓબીસી કેટેગરીના ઉમેદવારો માટે મેરિટ જોઈએ, તો ઓબીસી કેટેગરીના ઉમેદવારો માટે પણ 108 થી લઈને 112 સુધીનું મેરિટ રહે તેવી સંભાવના છે. ત્યાર પછી આપણે એસી કેટેગરીના ઉમેદવારો માટે મેરિટ જોઈએ, તો એસી કેટેગરીના ઉમેદવારો માટે પણ 105 થી લઈને 110 સુધીનું મેરિટ રહે તેવી સંભાવના છે, અને એસટી કેટેગરીના ઉમેદવારો માટે પણ 105 થી લઈને 110 સુધીનું મેરિટ રહે તેવી સંભાવના છે. તો મિત્રો, આ આપણે આ વિડીયોમાં માત્ર એક અંદાજ લગાવેલ છે કે મેરિટ આ અલગ અલગ કેટેગરીમાં અહીં સુધી અલગ અલગ માર્ક સુધી રહેવાની સંભાવના છે. મિત્રો, આમાં મહિલા જે ઉમેદવાર છે તેના 1-2 માર્ક મેરિટ નીચું રહે તેવી સંભાવના છે. તો મિત્રો, આ વિડીયો તમને પસંદ પડ્યો હોય તો તેને લાઇક કરજો, તમારા મિત્ર સુધી શેર કરજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, અને મિત્રો તમારા માર્ક અમને અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવજો. થેન્ક યુ વેરી મચ.